બીજો એક ફ્રેન્ડ છે, એમાં ડૉક્ટર છે, એ અઘરો છે. તો એની એવા હું ક્લિનિક પર ગયો તો એ થોડું પેલું કરે છે કે આમ બધી ડબ્બીઓ પર નામ જ લખેલા હોય કે છીંક થાય તો આ, જડા થાય તો આ. બરણી છે આપણે, પેલી અથાણાની બરણી આવે ને, અને આપણે ત્યાં અથાણાની બરણી શું હોય, પેલા જૂના બોનવીટા કે કોમ્પ્લેનના કાચના એ હોય ને બરણા, એમાં જ અથાણા ઠૂસત. એને બી એવું લાલ પીળા બધા અલગ અલગ ડબલા મૂક્યા છે કે જડા ઉલટી આતે 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 બધા બધા ડબલા છે એમ. તો હું એને ત્યાં ગયો મળવા માટે ને એમ જ, મેં કીધું ચલ મળીએ દોસ્તારને એમ ગયો. તે પાર્ટી કે બે મિનિટ બેસને હું આવું. મેં કીધું ક્યાં જાય કે મને જરાક છી લાગી જઉં જઈને આવું. મેં કહું કોઈ આવ્યું તો આ ડબ્બામાંથી આ લેબલ મારેલા જ છે કાઢીને આલ દેજે ને, મોં સમજી ગયા. સારું જા. તે ગયો હું બેઠો થઈ, કસ્ટમર આવ્યો એટલે પેશન્ટ એ શું એની ગાદી પર બેઠો ને તો એની જ ભાષા બોલે. તો આવ્યો ને રડતો આવ્યો. મેં પહેલી વખત જીવનમાં કોકને ક્લિનિકમાં આટલો ધ્રુસકે રડતા આવ્યા જોયો છે. રડતો આવ્યો મને કે સાહેબ મેં કહું બોલે શું થયું. તો કે સાહેબ ઝાડા થયા. મેં કહું તેમાં રોવાનું શું, દવા આપું નહીં સાહેબ, તમે સમજતા નથી, ઝાડા અને સરથી બેવ ચોડ્યા થઈ છે. કે સાહેબ જયારે છીંકું છું ને તો કે માંસ ને ચડ્ડી જોડે ભી નહીં થાય. હવે આ સિલેબસ ની બહાર નું હતું, પેલા તો બરણા આપી ગયો છે. હવે એને એમ કહું બે મિનિટ ઉપર ડોક્ટર સાહેબ તો આવે, તું તો કમ્પાઉન્ડર છું, અને એમાં જો એને છીંક આવી ગઈ મારે નતું લેવલા. એટલે મેં તો ઢાંકણા ખોલ્યા, ઝાડા ઉલટી ની બંને ની જોડે આલી. મેં કહું લે આ બંને અલગ અલગ દવા છે, અને બંને સાથે એ બંને જમ્યા પછી લઈ લેજે બરાબર. એક અત્યારે રાત્રે પહેલા તો બહાર જતા પહેલા જ લેતું હોય. પાણી આપી મેં કહું હમણાં જ લેતું, તો શું ઘરે જેટ સ્કી પર જશે. તો એને ઝાડાની એટલી બધી, હવે ઝાડા આટલા સિવિયર ઝાડા હોય તો એક દવા થોડી ચાલે એમ, એટલે એને મુઠ્ઠો ભરીને દવા આપી તો ઝાડાની બરણી ખાલી થઈ ગઈ. બીજો પેશન્ટ આવ્યો, મન કે સાહેબ ઝાડા થાય. મેં કહું યાર મેં કહું આ બધા અહીંયા અવાજ કેમ આવે છે યાર. મેં કહું તને શરદી તો કે અરે શુભ બોલો સાહેબ, કઈ દુવિધામાં પાડો છો. મેં કહું ઉપરે ઉપરે અને શું અપાય. ઝાડાની દવા પતી ગયેલી એટલે મેં એને ઉલટીની દવા આપી દીધી, લઈને જતો રહ્યો. મેં કહું જે ખાલી થાય. મેં કહું એટલામ પેલો આવ્યો પાછો કે કેવું હતું. મેં કહું બે આયલા, પહેલા વાળાને તો સાચવી લીધો, બીજો થોડો અઘરો હતો બટ આઈ અપ્લાઇડ માય એક્સપર્ટીઝ. તો કે શું હતું. તો કે ઝાડા થયેલા. મેં કહું તો આપી દીધો. મેં કહું એટલે ઝાડાની પતી ગઈ હતી તો ઉલટીની આપી દીધી. તો કે અલા ઉલટીની કેમ આપી. મેં કહું મેં કીધું એની માંથી લે છે. બટ આ ફ્રેન્ડની સાથે હું બહુ વધારે રહેતો, લાઈક હી વોઝ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન. પણ આની સાથે રહીને છે ને એક વસ્તુ મને ફાયદો એ થયો હતો કે મને આ કન્ટેન્ટ ઓવરઓલ ઝાડા ઉલટી ને એ બધું મને બહુ જ ગમી ગયું. એ મારી સાથે એટલા બધા પેશન્ટની સ્ટોરી શેર કરતો થઈ ગયો ને કે મને એ કન્ટેન્ટ ઉપર થીસીસ લખવાની ઈચ્છા થઈ ગઈ. હા મેં તો લખ્યું છે ટાઈપ્સ ઓફ ફાર્ટ્સ. બે તમને ખબર હશે, એક ટુસ્કી બીજું બોમ્બ. એક નોઇઝ પોલ્યુશન, એક એર પોલ્યુશન. પણ બીજી બી એક બે ફાર્ટ છે. એક પેલી છે વોકિંગ ફાર્ટ. એ કેવું હોય આમ 100% શરીરમાં ભેગી થાય, સામટી ના નીકળે, ડગલે આમ 2-2% નીકળે. આમ ચાલતો ને આમ પછી તમે ઉભા રહી જાઓ કે હા ચલણ નીકળું તો નીકળે, ત્યારે નહીં નીકળે, જેવું પગલું લેશો ને આમ હલા. પછી મારો એક ફ્રેન્ડ હતો કાર્તિક ગજી કરીને, હૈદરાબાદનો હતો, એ મારો રૂમમેટ હતો એમબીએ કરવા ગયેલો ત્યારે. તો હૈદરાબાદી ને તો રાત્રે આમ ચિકન બિરયાનીના ગોળા બનાવીને ઠૂસ ઠૂસ કરે, કપાગપ ખા 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 કરે, અને ધાબડો ઓળીને ઊંઘી જાય. અને ધાબડામાં બોમાં બોમ્બ
એન્ડ નો બોમ્બ ઓન્લી ટુસ્કી. એટલે બધું ભેગું થયા કરે અંદર. પ્રેશર કુકરમાં ખાવાનું કુક થતું હોય ને તેમાં સાલી સીટી ના વાગે, બન્યા કરે બન્યા કરે બન્યા. હવે આટલો ચોખ્ખો ખાઈને ઊંઘ્યો છે, સવારે તો ઉઠવાથી રહ્યો. એટલે કોલેજ જવો એને ઉઠાડવા જવા ઢબળો કરું કે ચાલ કાર્તિક, એટલે ભક્કો આમ જાવ. તમે ખબર ટુ વ્હીલર લઈને જતા હો ને કોઈ ચાઇનીઝ ની લહેરી ની બાજુમાંથી, તો ખબર એનો પેલો મસાલો કે આમ ચીરીને નીકળે આમ હળે ને એવો આમ. તો પછી એક છે મસાજ વાળી ફાટ. ઓ મસાજ ફાટ તમે લોકો કરતા હો એટલે મેજોરિટી છોકરા જ કરતા હોય, છોકરે તો અવોઈડ કરો. નહીં નહીં હા ફાટ મન તો મારા પપ્પાએ કીધેલું, ભાઈ જો દીપ તને પાદ આવે ને પાદી દેવા. એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ્સ એન એર ઇન યોર બોડી, બરાબર. જો એને એની નિર્ધારિત કાણામાંથી નહીં કાઢ્યો તો એ શરીરનું કોક કાણું શોધીને બહાર નીકળશે, અને જો મોડું હશે તો ધંધે લાગી જઈશ. એટલે હું તો પાદી જ દઉં છું. હા એક વખત પાદતા પાદતા સ્વિમિંગ પુલમાં પાદી દીધું. ઓહ જેમ પેલા બબલ સામ મસાજ કરતા કરતા ઉપર. તમે સ્વિમિંગ પુલમાં જાઓ ને કોઈ માણસ આમ ચીલ કરતો હોય ને, એ ક્યાં તો પાદી રહ્યો છે ક્યાં તો મૂતરી રહ્યો છે. એની પાસે હતો કે એકદમ જકુસી જકુસી કેમ લાગે. મને તો ઘણી વખત એટલી બધી, અમારા છોકરાને શું હોય પાછું, અમારા છોકરાના એકદમ સ્કિન ટાઈટ કોસ્ચ્યુમ મળે પણ મારા પર સારો ના લાગે. હા તો ફીટ પીપડું ફરતું એવું લાગે. તો અમે પેલું નાળાવાળો બોક્સર જેવો એક ચડ્ડો પહેરીએ તો અહીંયાથી ફીટ હોય એકદમ એકદમ એકદમ. એ ખબર નહીં એ બોક્સર તમે લોકો જો ને એટલે સ્વિમિંગ કોસ્ચ્યુમ છોકરાઓ, જેટલી વખત બી તમે વોટર પાર્કમાં જાઓ તમને એવા ચડ્ડા મળે ને સ્વિમિંગ પુલમાં, ના એનો એના જે નાળા હોય ને એ કોઈ દિવસ છૂટા ના હોય. આમ ભેગું લૂપ હોય અંદર આની કાટ કમ નહીં મારવાની, અને મારી લો પછી ખુલે નહીં. સ્વિમિંગ પુલમાં જે આવ્યા પછી છોકરોને કદાચ જોયું હોય કે બોયઝ લોકર રૂમમાં શું ચાલે જોઈએ, બધા એકબીજા નાળા ખોલતા હોય, અને નાળા એટલા ફીટ હોય ને આમ તમે, કારણ કે આપણને બીક લાગે ચાલુ હે પેલું શું હોય પેલું કેનન બોલ કરીને અંદર જો જોરમાં ભૂસકો મારે ને ઉતરી ગયું તો, એટલે તમે ફીટ બાંધો એકદમ કે ના ના તો ના જવું જોઈએ, અને ફીટ બાંધો ને પછી અંદર પાદી દો. એટલે આમ આખો ચડ્ડો આમ ઊંચો ઘાઘરા જેવો. આમ પોતાની પર્સનલ એક આમ ટ્યુબ હોય ને એવું લાગે. અમુક લોકોને તો એટલી બધી પાદ આવે ને કે ટ્યુબ તો બને સાથે અંદરનું ગજું બી આમ ઊંધું આમ બાજુમાં સફેદ કલરનું આવે. બટ લાસ્ટ બટ ફેવરેટ મારી જે ફાર્ટ છે, માય ફેવરેટ ફાર્ટ ઇઝ ધ ટોકિંગ ફાર્ટ. એ શું આવી રીતે આમ આમ ઝુંડવાળા જગ્યા પર આવે, અત્યારે કદાચ કોકને આવતી હોય, લેટ્સ અઝ્યુમ ભાવેશને આવે, અઝ્યુમિંગ અ ભાવેશ. હા હા કહી દઉં ભાઈ પથ્થર ના મારે. તો હવે આવતી હોય સપોઝ ભાવેશ ને એવી ફાટ, તો એની ફાટ આમ એન્જોય વાત કરે કે હા બ્રો શું થયું, મારે બહાર નીકળવું છે બ્રો. હવે નીકળને તકલીફ શું છે, આ કોઈને ખબર પડી ગઈ તો. અરે વાંધો ને બાજુવાળા પર નાખી દેજો, નીકળ નીકળ પાક્યું. હા નીકળ નીકળ થોડો ધક્કો માર ને. ધક્કો છે ને ધક્કો, અને નીચે લસણ અટકેલું છે. ઓકે એટલે તમે બી આમ ધક્કો મારો કરો ઉતર ઉતર, પછી પેલું બી આમ લસણ ની બાજુમાંથી આમ કરીને નીકળે. હવે આતરડા આખા આકા છૂકા આકા છૂકા છે એટલે એના માટે તો રોલર કોસ્ટર રાઈડ. તમે ધક્કો મારા કે ટ્રાવેલ કરતા 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 છેડે આવે ને ત્યારે તમે રોકાઈ જાઓ કે અરે ના 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 આ તો છીપી હોય શકે છે. નાવ નાવ યુ આર હોલ્ડિંગ ઇટ. પહેલા તમે છે ને નોર્મલી આમ ચાલતા હતા, આમ જેવું તમે હોલ્ડ કરો એટલે તમે આમ આમ કરીને આમ ચાલો.
યોર બમ્સ વર લાઈક ધીસ ઓર પછી આમ નહીં હા એકદમ હા કે નહીં 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 ઓકે અરે બ્રો નહીં ધક્કો બ્રો નહીં 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 કેમ સો જાય તું જી જા અરે ના માં સબ ના 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 અરે પેલા લસણ ના સમ ના 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 આટલા બધા છે ને એક તો પાછળ એક આટલો આમ પેલો આમ કઈ ઘોડો જેવો બની જાય ખબર એકદમ ફિટ આમ ગોલ્ફ નો બોલ જેવો હોય ને એવો કડક ઘોડો એકદમ આમ આટલું બધું ટેન્સ ચાલે કે નહીં નહીં પ્લીઝ 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 ના 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 પ્લીઝ 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 ના 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 પ્લીઝ પ્લીઝ આટલા ઇન્ટેન્સ મોમેન્ટ ની અંદર એક ક્ષણે તમને જોરથી એક છીંક આવશે માસ્ક કે ભીનું थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो लाइक और शेयर कर देजो ने साथ कॉमेडी फैक्ट्री ने सब्सक्राइब कर देजो हूँ और ओम भट्ट अमारो पहलो स्टैंडअप कॉमेडी स्पेशल टोर कर रहा है द सिंह चना शो जी टिकट की लिंक नीचे डिस्क्रिप्शन में है एट्ले टिकट लैने लाइव कॉमेडी शो की मजा जरूर थी मानजो मड़िए शो पर